नमस्ते विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर में आपनो हार्दिक स्वागत छे। आज आपणे परिवर्तन भणवाना छे, पण शरत ए छे बधा परिवर्तन छे बे तबका में, महत्तम बे तबका में। जो शक्य न होय तो त्रण तबका करी शको, नको महत्तम बे तबका में परिवर्तन करवाना छे। एमां सौ प्रथम प्रोपेनॉन माथी प्रोपेन, प्रोपेनॉन नुं बंधारण CA3 C11O CA3 આનું નામ થશે પ્રોપેનોન। આમાંથી પ્રોપીન બનાવવું છે તો આનું સૌ પ્રથમ રિડક્શન કરી નાખી। રિડક્શન રિડક્શન કોની હાજરીમાં થાય? કીટોનનું, LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો NaBH4 ની હાજરીમાં રિડક્શન કરો તો અહીંથી પાઈ બંધ તૂટી જાય। કિટોનનું દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય, એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે અને એક હાઇડ્રોજન કાર્બન સાથે। આનું નામ થશે પ્રોપેન 12। આગળ એનું નિર્જલીકરણ કરવું છે, વિલોપન પ્રક્રિયા કરવી છે, દ્વિતીયક નિર્જલીકરણ। નિર્જલીકરણ પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા કરવી છે તો સાંદ્ર H2SO4ની હાજરીમાં જો ગરમ કરવામાં આવે તો વિલોપન પ્રક્રિયા એટલે કે નિર્જલીકરણ, પાણીનો અણુ દૂર થશે। પાંચ પાસેના કાર્બન પરમાણુ પરથી અહીંયા પરમાણુ અને આ પરમાણુનો સમૂહ અણુ સ્વરૂપે દૂર થાય એને વિલોપન કહેવાય। પાણીનો અણુ છૂટો પડ્યો આ કાર્બન સાથે એમનો CA3CH અને અહીંયા એક હાઇડ્રોજન દૂર થઈ ગયો તો બે વધ્યા, એક આ કાર્બનની સંયોજકતા ખાલી પડીને એક આ કાર્બનની, બંને વચ્ચે ડબલ બોન્ડ। આનું નામ થશે પ્રોપીન। આ રીતે પ્રોપેનોનમાંથી પ્રોપીન બનાવી શકાય। એના પછીનું પરિવર્તન છે બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ, પરિવર્તન નંબર 2 બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ। સૌ પ્રથમ તો બેન્ઝાલ્ડિહાઇડનું બંધારણ ખબર હોવી જોઈએ અને બેન્ઝોઇક એસિડનું બંધારણ ખબર હોવી જોઈએ। આ બેન્ઝાલ્ડિહાઇડ છે, આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવવું છે, શેમાંથી? બેન્ઝોઇક એસિડ। તો બેન્ઝોઇક એસિડનું બંધારણ C OH બેન્ઝોઇક એસિડ, એની પ્રક્રિયા SOCl2 સાથે કરું। SOCl2 એટલે થાયોનિલ ક્લોરાઇડ, અહીંથી બંધ તોડી નાખો, અહીંયા Cl જોડાઈ જશે કાર્બન સાથે, તો આવું થશે C OCl। આનું નામ થાય બેન્ઝોઇલ ક્લોરાઇડ। અહીંયા એક હાઇડ્રોજન અને એક ક્લોરિન છૂટું પડશે HCl, બીજું SOમાં ઓક્સિજનનો ઉમેરો એટલે છૂટું પડશે SO2। આગળ એની રોઝેનવુડ રિડક્શન કરવાનું છે, તો H2 પેલેડિયમ અને BaSO4ની હાજરીમાં, તો અહીંયા આવું થશે, અહીંથી Cl અને અહીંથી HCl છૂટું પડે અને હાઇડ્રોજન વધ્યો એને અહીં જોડજો એટલે તમને બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થશે C11O અને H। આનું નામ થશે બેન્ઝાલ્ડિહાઇડ। આ રીતે બે તબક્કાની અંદર બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ। આગળ પરિવર્તન નંબર 3 ઇથેનોલમાંથી 3-હાઇડ્રોક્સીબ્યુટેનોલ, બે કાર્બનમાંથી આ 4 કાર્બન બનાવવા છે। સૌ પ્રથમ આનું બંધારણ ખબર હોવી જોઈએ, બ્યુટેનોલ એટલે 1, 2, 3 અને 4 CHO, ત્રીજા ઉપર હાઇડ્રોક્સી OH, અહીં 2 અહીંયા H અને 3, આવું બનાવવું છે આપણે 3-હાઇડ્રોક્સીબ્યુટેનોલ ઇથેનોલમાંથી। તો સૌ પ્રથમ આ ઇથેનોલ OH એની પ્રક્રિયા વિહાઇડ્રોજનીકરણ કરું, વિહાઇડ્રોજનીકરણ વિહાઇડ્રોજનીકરણ અને હાઇડ્રોજન દૂર થવું। કોપર ઉદ્દીપકની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે,
तो एक हाइड्रोजन आई थी दूर थशे अने एक हाइड्रोजन आई थी दूर थशे एच टू दूर थई जशे अने आ कार्बन अने कार्बन वच्चे डबल बॉन्ड एटले के आपणने आल्डिहाइड प्राप्त थयो आनुं नाम थाय इथेनॉल। आगळ आवुं जोतुं छे बमणा कार्बन जोता है तो आ आल्डोल संघनन प्रक्रिया करवी पड़े तो बे मोल इथेनॉल नी हाजरी में सी ए थ्री सी डबल बॉन्ड ओ एच अने सी ए थ्री सी एच ओ बे मोल आल्डिहाइड साथे प्रक्रिया करो आल्डोल संघनन प्रक्रिया मंद एने वाइज नी हाजरी में तो आवुं थशे। याद रखो एक अणुनो क्रियाशील समूह ने बीजा अणुनो आल्फा हाइड्रोजन अहींथी बंध तूटे इलेक्ट्रॉन ऑक्सीजन लईने वही जाए तो हाइड्रोजन है अँ आवशे अने आ कार्बन है आ कार्बन साथ जॉइंट थई जशे तो आवुं थशे सी ए थ्री सी एच ऑक्सीजन में हाइड्रोजन उमेरो अँ आवशे सी एच टू अने सी एच ओ वन टू थ्री फोर बोलो नाम थ्री हाइड्रोक्सी ब्यूटेनॉल। આગળનું પરિવર્તન છે બેન્ઝીનમાંથી એમ નાઇટ્રો એસિટોફિનોલ। સૌ પ્રથમ આનું બંધારણ ખબર હોવી જોઈએ સીઓ સી એ થ્રી તો એસિટોફિનોલ અને મેટા સ્થાન ઉપર નાઇટ્રો એમ નાઇટ્રો એસિટોફિનોલ તો આપણે એનો ટુ જોઈએ છીએ તો કઈ પ્રક્રિયા દ્વારા આવશે નાઇટ્રેશન અને સીઓ સી એ થ્રી કઈ પ્રક્રિયા દ્વારા આવશે એસાઇલેશન પણ પ્રશ્ન એ છે કે કઈ પહેલાં પ્રક્રિયા કરવી। नाइट्रोजन है एनो टू है मेटा निर्देशक है तो पहला नाइट्रेशन करो तो चले और सीओ सी ए थ्री ए मेटा निर्देशक है तो पहला एसाइलेशन करो तो चले अपने एसाइलेशन कर बेन्जीन फ्रीडल क्राफ्ट एसाइलेशन उद्दीपक निर्जल सी एल निर्जल ए एल सी एल थ्री प्रक्रियक सी ए थ्री सीओ सी एल आनु नाम थे एसिटाइल क्लोराइड अथवा एनी जगह एसिटिक एनहाइड्राइड पण लई शको उद्दीपक छे निर्जल ए एल सी एल थ्री अहींथी एच अने अहींथी सी एल एच सी एल छूटा पड़े अने सी डबल बंद ओ सी ए थ्री जोड़ाई जशे आनु नाम एसिटोफिनोल। આગળ મેટાસ્થાન ઉપર નાઇટ્રો તો નાઇટ્રેશન કરી નાખવાનું સીઓ સી એ થ્રી નાઇટ્રેશન નાઇટ્રેશન શેની જરૂર પડશે સાંદ્ર એચએનઓ થ્રી પ્લસ સાંદ્ર એચ ટુ એસઓ ફોર અને નાઇટ્રેશન દરમિયાન એનો ટુ ગ્રુપ દાખલ થશે આ સીઓ સી એ થ્રી મેટાસ્થાન ઉપર નાઇટ્રો તો આનું નામ થશે આ સી ડબ સી એ થ્રી સીઓ સોરી સીઓ સી એ થ્રી છે એ મેટા નિર્દેશક છે તો તેની અસરથી દાખલ થતો એનો ટુ એ મેટા સ્થાન ઉપર આવશે તો આનું નામ થશે એમ નાઇટ્રો એસિટોફિનોન। આ રીતે બે તબક્કામાં બેન્ઝીનમાંથી એમ નાઇટ્રો એસિટોફિનોન મેળવી શકાય। આગળ પરિવર્તન નંબર પાંચ બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન। સૌ પ્રથમ બેન્ઝોફિનોનનું બંધારણ આવું હોય બેન્ઝોફિનોનનું બંધારણ આગળ કિટોનિક સમૂહ દાખલ કરવો છે પહેલાં બેન્ઝાલ્ડિહાઇડનું બંધારણ સી ડબલ બંધ ઓએચ બેન્ઝાલ્ડિહાઇડ એનું સૌ પ્રથમ ઓક્સિડેશન કરું ઓક્સિડેશન બે તબક્કાની અંદર કે એમ એનઓ ફોર કે ઓ એચ બીજું સ્ટેપ એચ ટુ એસ ઓ ફોર તો એચનું રૂપાંતર ઓ એચમાં સી ડબલ બંધ ઓ ઓ એચ બેન્ઝોઇક એસિડ। આગળ બેન્ઝોઇક એસિડ છે એની એસઓ સી એલ ટુ સાથે પ્રક્રિયા કરું એસઓ સી એલ ટુ થાયમિલ ક્લોરાઇડથી બંધ તૂટી જાય તો સી એલ નાય જોડી દો તો આવું પ્રાપ્ત થશે સીઓ સી એલ આનું નામ બેન્ઝોઇક એસિડ। અને આનું નામ થશે બેન્ઝોઇલ ક્લોરાઇડ હવે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરવી છે તો બેન્ઝીન એની આની સાથે પ્રક્રિયા કરું સીઓ સી એલ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન
एफ सी एसाइलेशन, फ्रीडल ट्रैप एसाइलेशन में बेंजोइल क्लोराइड ली सको, एसिटाइल क्लोराइड ली सको, अपने बंधारण जोत है बेंजोइल क्लोराइड लीजिए, तेनी निर्जल एफी सी एल थ्री साथ प्रक्रिया करो तो आए अँ थी सी एल और बेन्जीन रिंग पर एच छूटू पड़ से एच सी एल तो आ बेन्जीन रिंग सी डबल वन ओ अँ संयोजकता खाली पड़ी अँ बेन्जीन रिंग जो आम थे बेन्जोफिनोन अथवा तो बीजू नाम थे डाइफिनाइल कीटोन। आगनु बंधन अँ शरत है बे तबका में महत्तम पण नथी थती एटले त्रण तबका में करेली है। आग ब्रोमो बेन्जीन में वन फिनाइल इथेनॉल सौ प्रथम आनुबंधन सी वन फिनाइल इथेनॉल એટલે કે ઓ એચ અને સી એ થ્રી એટલાનું નામ થાય ઇથેનોલ અને એના પહેલાં જ કાર્બન ઉપર ફિનાઇલ આવું બંધાણ જોતું છે તો બ્રોમો બેન્ઝીન બીઆર તેની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે કરું એમજી અને સુકોઇથર तो मेग्नेशियम अँ जोड़ाई जाए ग्रिग्नार प्रक्रियक बन सम जी बी आर एनु नाम था से फिनाइल मेग्नेशियम ब्रोमाइड, फिनाइल मेग्नेशियम ब्रोमाइड आ प्रक्रियक ने कहवा ग्रिग्नार प्रक्रियक। ये ग्रिग्नार प्रक्रियक है आप प्राथमिक आल्कोहोल जो है सॉरी द्वितीय आल्कोहोल जो ग्रिग्नार प्रक्रियक ने तमे फोर्मालिएट साथ प्रक्रिया करो तो वनंस आल्कोहोल प्राप्त थाय। फोर्मालिएट सीवाय आल्डिहाइड जो हो सॉरी फोर्मालिएट सीवाय आल्डिहाइड लेशो तो टू अंश आल्कोहोल प्राप्त थशे अने जो तमारे कीटोन लेवामां आवे तो थ्री अंश आल्कोहोल प्राप्त थाय। याद रखो अँ टू अंश आल्कोहोल छे आपणे फरजियात आल्डिहाइड लेवुं जोईए अँ बे वधारे कार्बन जोईए तो बे कार्बन वाळो आल्डिहाइड लई गयो थई जाय तो बे कार्बन वाळो आल्डिहाइड सी ए थ्री सी डबल वन ओ एच आ बे कार्बन वाळो आल्डिहाइड। हवे बे तबका छे पहेला योगशील प्रक्रिया थशे तो आ रीते थतुं होय डेल्टा नेगेटिव डेल्टा पॉजिटिव अहींथी बनतुं बे तो आ डेल्टा पॉजिटिव छे अने बेन्जीन रिंग डेल्टा नेगेटिव तो आवुं थतुं हशे सी ए थ्री सी एच ऑक्सिजन ऑक्सिजन नेगेटिव तो अहींया कोण जणाय एम जी बी आर અને આ જગ્યા ઉપર ફિનાઇલ પછી એનું જળ વિભાજન કરો શરત એવી છે કે બે તબક્કામાં કરું તો બે તબક્કા ભેગા જ કરી દઉં છું જળ વિભાજન સાથે જ કરી દઉં છું એચ પ્લસની હાજરીમાં જળ વિભાજન તો જળ વિભાજન કરો એટલે એમ જી બી આર દૂર થઈ જાય અહીંયા એચ આવી જાય અને છૂટું શું પડે એમ જી ઓ એચ બી આર તો આ નામ થઈ ગયું પેલા ઉપર ફિનાઇલ વન ફિનાઇલ ઇથેનોલ अथवा इथेन वन ऑल पण लखी सकाय। परिवर्तन नंबर सात बेन्जाल्डिहाइड में थ्री फिनाइल प्रोपेन वन ऑल सौ प्रथम आनुबंध लख प्रोपेन वन ऑल एक बे त्रण ओएच अने प्रोपेन वन ऑल वन टू अने थ्री त्रीजा नंबर कार्बन पर फिनाइल आपणे आवुं बंधन जोईए छे अहीं बे हाइड्रोजन अने अहीं बे हाइड्रोजन अने अहीं पण बे आवुं बंधन जोईए छे। पहेला तो सौ प्रथम बेन्जाल्डिहाइड नुं बंधन लखो सी एच ओ एटलानुं नाम बेन्जाल्डिहाइड आवुं जोईए छे। हजी बे कार्बन वधारवा छे तो आल्डोल संघनन प्रक्रिया करो एमांथी वधी जशे अहींया एक छे हजी बे जोईए छे तो इथेनॉल साथे प्रक्रिया करो क्रॉस आल्डोल कोनी हाजरीमां थशे मंद एनएओएचनी हाजरीमां अने गरमी करनाखुनुं साथे साथे एटले पाणीनो दूर थई जशे तो याद राखो आनो क्रियाशील समूह लई लेवो अने आनो आल्फा हाइड्रोजन एच टू ओ तो आवुं थशे आ बेन्जीन रिंग आ सी एच अँ ऑक्सिजन दूर थयो तो बे संयोजकता खाली अँ बे हाइड्रोजन दूर थयो तो बे संयोजकता खाली तो एक हाइड्रोजन वही तो सी एच अने सी एच ओ आनु नाम थशे सिनेमाल्डिहाइड। आवुं जोईए छे आ सिनेमाल्डिहाइड छे सी एच डबल वन सी एच सी एच हवे आ आल्डिहाइड रूपांतर आल्कोहोल में करवू छे रिडक्शन थशे डबल वन रूपांतर आल्केन में करवू छे रिडक्शन प्रक्रिया छे
રિડક્શન પ્રક્રિયા કરવાની છે એચ ટુ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં. જો ઉદ્દીપક લ્યો તો તમારે હાઇડ્રોજન જરૂર પડશે, પણ રિડક્શન કરતા લ્યો તો હાઇડ્રોજનની જરૂર નથી. તો સંપૂર્ણ પૂર્ણ રિડક્શન કરવાનું છે. ખાલી એલ્ડિહાઇડ કે ડબલ બોન્ડનું, કોઈ પણ એકનું નહીં, બંનેનું રિડક્શન કરવાનું છે. તો આ બેન્ઝીન રિંગ CH, સિંગલ બોન્ડ CH, અહીંયા પાઇ બંધ તૂટ્યો તો બેની એક એક સંયોજકતા ખાલી, તો બંનેમાં એક એક હાઇડ્રોજન, અને આનું એલ્ડિહાઇડનું રૂપાંતર થશે CH2OH. OHની ક્રિયાશીલતા વધારે, નંબર 1, 2 અને 3. ત્રીજા ઉપર ફિનાઇલ, તો 3 ફિનાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન, પહેલા કાર્બન ઉપર આલ્કોહોલ, 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ. આ રીતે બે તબક્કાની અંદર બેન્ઝાલ્ડિહાઇડમાંથી 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ મેળવી શકાય. આગળ આ બંધારણ પહેલાં સૌ પ્રથમ ખબર હોવી જોઈએ, એસિટિક એસિડ એટલે આ રીતે COOH, આ એસિટિક એસિડ, એના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોક્સી અને ફિનાઇલ, આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોક્સી, આ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે અને આલ્ફા એની સાથે હાઇડ્રોક્સી છે, એની સાથે જ ફિનાઇલ છે, આવું બંધારણ જોઈએ છે આપણે. અહીંયા 2 હાઇડ્રોજન મૂક દો, સોરી 1, આવું બંધારણ જોઈએ છે. બેન્ઝાલ્ડિહાઇડમાંથી તો સૌ પ્રથમ બેન્ઝાલ્ડિહાઇડ સી ડબલ બંધ O અને H, કેટલા કાર્બન વધારવા છે, 1, એક કાર્બન વધારે, સાઇનેશન પ્રક્રિયા કરનારી HCNની હાજરીમાં પ્રક્રિયા કરું, ઇથેનોલ દ્રાવક તરીકે લઈ લઉં, તો અહીંથી બંધ તૂટે તો ઇલેક્ટ્રોન કોણ લઈને વહી જશે, ઓક્સિજન. અહીં 2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે, તો આવું થશે, આ CH ઓક્સિજન માઇનસ, તો H પ્લસ એની સાથે જોડાશે, અને કાર્બન પ્લસ તો CN માઇનસ એની સાથે જોડાશે, CN. આગળ બીજા સ્ટેપમાં એનું જળ વિભાજન કરી દેવાનું, CHOH અને C3 બને, જળ વિભાજન, 2 મોલ H2O અને H પ્લસની હાજરીમાં અહીંથી બંધ તોડી નાખું, કાર્બનની અને નાઇટ્રોજનની બંનેની 3-3 સંયોજકતા ખાલી પડી, નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાઈ જશે, એમોનિયા સ્વરૂપે છૂટું પડશે, અને કાર્બનની 3 સંયોજકતા ખાલી પડી છે, CHOH 3 ખાલી પડી છે, તો એમાં 1 ઓક્સિજન ને 1 OH, આ બની ગયું 1, 2, અથવા તો આલ્ફા, આલ્ફા ઉપર હાઇડ્રોક્સી, આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ, એટલે ફિનાઇલ, ફિનાઇલ આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ, અને એટલાની એસિટિક એસિડ. હવે આનું જો IUPAC નામ આપવું હોય તો આ રીતે 2 હાઇડ્રોક્સી 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ, બીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સી, બીજા નંબરના કાર્બન ઉપર ફિનાઇલ, એટલે કે 2 હાઇડ્રોક્સી 2 ફિનાઇલ, અને 2 કાર્બન એટલે ઇથેનોઇક એસિડ, 2 હાઇડ્રોક્સી 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. આગળનું પરિવર્તન, બેન્ઝોઇક એસિડમાંથી M-નાઇટ્રોબેન્ઝાઇલ આલ્કોહોલ, સૌ પ્રથમ બેન્ઝાઇલ આલ્કોહોલનું બંધારણ CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ, અને એના મેટા સ્થાન ઉપર નાઇટ્રો NO2, બેન્ઝોઇક એસિડનું બંધારણ COOH. હવે આ COOH રૂપાંતર CH2OHમાં કરવું છે, લાલ આલ્કોહોલમાં કરવું છે, તો એક પ્રક્રિયા ફરજિયાત રિડક્શન કરવી જશે, અને મેટા સ્થાન ઉપર NO2 જોઈએ છે, એટલે એક પ્રક્રિયા આપણે નાઇટ્રેશન કરવી જશે. પહેલાં સૌ પ્રથમ નાઇટ્રેશન, કારણ કે COOH છે મેટા નિર્દેશક છે, નાઇટ્રેશન સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4ની હાજરીમાં નાઇટ્રેશન કરશો તો NO2 દાખલ થશે, NO2 આ COOH છે મેટા નિર્દેશક છે, તેની અસરથી દાખલ થતો NO2 મેટા ઉપર જશે, COOH મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. અથવા 3-નાઇટ્રોબેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. આગળ રિડક્શન પ્રક્રિયા કરવી છે, NaBH4ની હાજરીમાં સોડિયમ બોરોહાઇડ્રાઇડ સોરી
कार्बोक्सिलिक एसिड रिडक्शन माटे सोडियम बोरोहाइड्राइड वापरी शकाशे नहीं, एना माटे LiAlH4 लिथियम एल्युमिनियम हाइड्राइड नो उपयोग कर सकते। अँ थी ऑक्सीजन दूर थी जाए, यहाँ भी हाइड्रोजन जोड़ाई जाए, ऑक्सीजन दूर थवानी क्रिया ने रिडक्शन, हाइड्रोजन दूर थवानी क्रिया ने हाइड्रोजन उमेरावानी क्रिया ने रिडक्शन NO2। तो आनु नाम थासे मेटा ऊपर नाइट्रो M-नाइट्रो बेंजाइल अल्कोहल। बधाज परिवर्तन पाकी बुक में फेर बुक में लखवाना है।